पाटण शहर में छेल्ला केटलाय समयथी शहरना अलग अलग विस्तारों में भूगर्भ गटरो उभराई तेना दुर्गंध मारता पाणी जाहेर मार्गो पर रेलावानी समस्या कायमी बनी छे। पालिकाना नगरोड तंत्र द्वारा आ मामले कोई ठोस कार्यवाही करवामां नहीं आवता शहरीजनों तेनो भोग बनी रह्या छे। आवी ज हालत पालिका प्रमुखना मत विस्तारनी पण जोवा मळी रही छे। शहरना वर्ल्ड हेरिटेज मार्गमां समावेश थयेल अघारा दरवाजाथी सूर्यनगरी सुधीना मार्ग पर छेल्ला केटलाय समयथी भूगर्भ गटरो उभराय छे, જે મામલે સ્થાનિક રહીશો દ્વારા નગરપાલિકાના પ્રમુખને અવારનવાર રજૂઆતો કરવામાં આવી હોવા છતાં કોઈ યોગ્ય નિકાલ લાવવામાં આવ્યો નથી, જેને લઈ દુર્ગંધ મારતા પાણી ચારે બાજુ ફેલાતા સ્થાનિક રહીશો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે। નજીકમાં જ હિન્દુ સ્મશાન ભૂમિ આવેલી છે, જ્યાં અંતિમ સંસ્કાર માટે આવતા જતા લોકોને પણ આ દૂષિત પાણીમાંથી પસાર થવું પડે છે। તો વર્લ્ડ હેરિટેજ માર્ગના કારણે પ્રસિદ્ધ રાણકી વાવ નિહાળવા આવતા પ્રવાસીઓને પણ અહીંથી જ પસાર થાય છે અને આ દ્રશ્યો જોઈ પાટણની ખરાબ છાપ લઈને જાય છે। નગરપાલિકાના સત્તાધીશોએ શહેરની છબી ખરડાતા ભૂગર્ભ ગટરના આ પાણી વહેલી તકે બંધ કરવા જોઈએ તેવી સ્થાનિક લોકોની લાગણીને અને માંગણી છે। આ સમયથી પાટણ નગરપાલિકાની ભૂગર્ભ ગટર શાખાનું જે કોન્ટ્રાક્ટર છે અને ભૂગર્ભ ગટર શાખાનું કામકાજ સંપૂર્ણપણે નિષ્ફળ ગયેલું છે। પાટણ નગરપાલિકાના પ્રમુખશ્રી અને બે સર મળતિયાઓ શા માટે આ કોન્ટ્રાક્ટરને છાવરી રહ્યા છે, જ્યારે કે ખુદ પાટણ નગરપાલિકાના બાંધકામ સમિતિના ચેરમેન પણ આ ભૂગર્ભ ગટર કોન્ટ્રાક્ટર વિરુદ્ધ કાયદેસર અને કડક કાર્યવાહી કરવાનું બોર્ડમાં પણ કહી ચૂક્યા છે, આને ખરેખર તો બ્લેકલિસ્ટ કરી દેવો જોઈએ। આજે પાટણ નગરપાલિકાના પ્રમુખના ખુદના વિસ્તાર વોર્ડ નંબર 2માં ઊંચી શેરથી ઉભરાતા ગટરના પાણી પવિત્ર હિન્દુ સ્મશાન સુધી પહોંચી ગયા। ચાર ચાર કોર્પોરેટરો વોર્ડ નંબર 2માં ભાજપના હોવા છતાં, ત્રણ કોર્પોરેટર ભાજપના હોવા છતાં ના જાણે કેમ આ બાબતે કોન્ટ્રાક્ટર વિરુદ્ધ કોઈ કાર્યવાહી કરી શકતા નથી। દર 3 મહિનાના બિલે 75,000 રૂપિયાનો હપ્તો એમનો બાંધેલો છે, એના કારણે ખરેખર તો તમે 35 લાખમાં જે વેચાણા છો ગુરુ ચેલા ગુરુની આગળ ગીરવે મૂકાણા છો, તો હવે તમારે ભાઈ નાની નાની રકમો લઈ અને પાટણની પ્રજાને આફતના ઓળામાં શા માટે મૂકવા મજબૂર બનવું પડે છે? ખબર નથી પડતી કે ભાજપના સન્માનિષ્ઠ અને કર્તવ્યનિષ્ઠ કોર્પોરેટરો પણ આવા ભ્રષ્ટાચારીઓને કટકી કરવાનો શા માટે છે?